नमस्ते ई विद्यालय में आपनो स्वागत छे। आ वीडियो में आपणे वाजिंत्रोनी ओळख मेळवीशुं अने दरेक वाजिंत्र विशे थोड़ी घणी माहिती पण मेळवीशुं। आने ओळखो, आ कृष्ण भगवानना हाथमां जोईए छे, याद आव्यो? वांसळी। आ बीजो पोलू वाजिंत्र छे, पण आ लग्न प्रसंगे वगाड़ीए छे, खरुं? आ छे शरणाई। અને આ ઘણીવાર તમે રાજાના દરબારમાં કે કોઈ મંદિરની બહાર જોયું હશે, રણશિંગુ, આ પણ કોલુ વાજિંત્ર। હવે આને ઓળખો, આ કયા ભગવાનના હાથમાં જોઈએ છે? સરસ્વતી માતા, આ છે વીણા। અહીં અલગ છે, પોલુ વાજિંત્ર નથી, તાર છે, જોયું? આમાં પણ તાર છે। આ છે તંબુરો, અને આમાં ઘણા બધા તાર છે। આ છે સિતાર, અને આમાં માત્ર એક તાર છે। આ છે એક તારો, અને આનું નામ યાદ કરો તો સારંગી। અરે વાહ, આ તો બધાને ખબર છે, ગરબામાં જોઈએ છે ને ઢોલ। અને આ નાનું ઢોલ, ના 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 ના, કયા ભગવાનના હાથમાં જોઈએ છે? શંકર ભગવાનના હાથમાં ડમરૂ। હવે આને ઓળખો, આ શું છે? તબલા, યાદ આવ્યું? શંખ। અને આ આરતીમાં વગાડીએ છે ને ઘંટડી, અને જો મોટો હોય તો ઘણ, આપણે મંદિર દેરાસરમાં જોઈએ છે, ખરું? ભજન મંડળીમાં તમે ક્યારેક ગયા છો? આ છે વાજુ, અને આ સંતૂર, અને આ ખનનન ખનનન મંજીરા। અરે વાહ, આનાથી તો તમે રમ્યા પણ હશો। આ છે ખંજરી, નાનપણમાં આનાથી પણ રમ્યા છે। આ શું છે? ડુગડુગ્યું, અરે વાહ, મદારીનું બીન, સાપને ડોલાવે ને મદારી આનાથી, નાગને સાપને, હે ને? અરે વાહ, અલગ જ છે, નાગ આકારનું છે એટલે નાગપોઈ। હવે આને ઓળખો, અરે વાહ, આટલી બધી વાટકી અને એમાં જલ, અને આ લાકડીથી વગાડીએ તો શું ઉત્પન્ન થાય? તરંગ, એટલે કે જલ તરંગ।
મજાનું. તો આપણે જે વાજિંત્રોના નામ જોયા એમને ઓળખતા શીખીએ, એમને વગાડવાની પદ્ધતિ વિચારીએ, પ્રસિદ્ધ સંગીતકાર જે તે વાજિંત્ર સાથે સંકળાયેલા છે તેની જાણકારી મેળવીએ, સામાન્ય રીતે ક્યાં ઉપયોગમાં લઈએ છીએ, તમે ક્યાં ક્યાં જોયા છે આવા વાજિંત્ર તેના વિશે લખો, અથવા કયા દેવ દેવીનું પ્રતીક છે, અથવા તો તમને જો કોઈ બીજી જાણકારી હોય તો એ અને આ લખીને મને મોકલાવજો. ભલે ત્યારે હું રજા લઉં છું. આવજો.